નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખેતીના વિવિધ તબક્કા હોય છે, જેવા કે સૌપ્રથમ યોગ્ય બિયારણ પ્રાપ્ત કરવું, તેની વાવણી કરવી, તેનું માવજત કરવું, તેની કાપણી કરવી અને તેનું યોગ્ય વિતરણ કરવું. અને જો આ બધા જ બાબતોનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે તો ખેડૂત મિત્રોને સારો એવો નફો પ્રાપ્ત થઈ શકે છે. અને તેના માટે દરેક ખેડૂત મિત્રો ખેતી ખાતાની વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિથી માહિતગાર હોવો જરૂરી છે. તો મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમના આજના એપિસોડમાં આપણે માહિતી મેળવીશું ખેતી ખાતાની વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિ વિશે, જેના વિશે આપણને માહિતી આપશે શ્રી ભરતભાઈ પટેલ સાહેબ, કે જેઓ કૃષિ ભવન ગાંધીનગર ખાતે નાયબ ખેતી નિયામક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી પ્રાપ્ત કરીએ. નમસ્કાર ભરતભાઈ સાહેબ, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. ભરતભાઈ સાહેબ, સૌથી પ્રથમ આપણે વિસ્તરણ ખાતાની વાત કરીએ તો ખેતી ખાતાની એવી કઈ કઈ વિવિધ પ્રવૃત્તિઓ છે? ખેડૂત ભાઈઓ, આપણે સૌ જાણીએ છીએ કે કૃષિ એ કરા છે અને વિજ્ઞાન છે, અને એમાં વધુ ઉત્પાદન મેળવવા માટે અવનવી પદ્ધતિઓ ખેડૂત ભાઈઓ અપનાવે છે. ખેતી ક્ષેત્રે વિવિધ કૃષિ સંશોધનો થાય છે, એ ખેડૂત ભાઈઓ સુધી યથાયોગ્ય રીતે પહોંચે એ ખૂબ જરૂરી છે. આ માટે કૃષિ વિભાગની જો આપણે વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓની વાત કરીએ કે જેના દ્વારા કૃષિ ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચે છે, એ વિસ્તરણ પ્રવૃત્તિઓમાં એક તો કૃષિ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ છે, ત્યારબાદ ખેતી ખાતાના વિવિધ યોજનાના કૃષિ નિદર્શનો છે, અને બીજી વિસ્તરણ પ્રવૃત્તિઓ જો કહીએ તો આત્મા એટલે કે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી. આમ વિવિધ સ્તરે કૃષિ વિસ્તરણ પ્રવૃત્તિઓ અમલી થાય છે અને ખેડૂતો કૃષિ તજજ્ઞતાથી જાગૃત આ યોજનાઓથી થાય છે. ખૂબ જ સરસ. ભરતભાઈ સાહેબ, તમે જેમ હમણાં વાત કરી કે કૃષિ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ જે થાય છે, તો આ કાર્યક્રમમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે એના વિશે અમારા ખેડૂત મિત્રોને જાણકારી આપશો? જો આપણે કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમક્રમની વિગતવાર વાત કરીએ તો આમાં સૌ પ્રથમ પ્રી સિઝનલ વર્કશોપ કરવામાં આવે છે, ત્યારબાદ સંસ્થાકીય તાલીમ વર્ગ, યુવા સંસ્થાકીય તાલીમ વર્ગ, શેરિંગ ફોલોઅપ, કૃષિ મેરા, ખેડૂત ભાઈઓ માટે રાજ્યની અંદર કૃષિ પ્રેરણા પ્રવાસ, રાજ્ય બહાર પ્રેરણા પ્રવાસ, આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રેરણા પ્રવાસ અને રાજ્યકક્ષાનો શેરિંગ ફોલોઅપ વર્કશોપ, આમ ઘણા બધા ઘટકો છે કે જેના દ્વારા વિસ્તરણ પ્રવૃત્તિઓ ખેડૂતો સુધી પહોંચે છે. ખૂબ જ સરસ. તમે જેમ હમણાં વાત કરી કે ગ્રામ્ય કક્ષાએ પણ પ્રી સિઝનલ જે કેમ્પ થાય છે, તો એમાં જે ગ્રામ્ય કક્ષાએ જે પ્રી સિઝનલ કેમ્પ થાય છે એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે એના વિશે અમારા ખેડૂત મિત્રોને માહિતી? ખેડૂત ભાઈઓ, ગામ કક્ષાએ અમારા રાજ્યની અંદર કુલ 26 ખેડૂત તાલીમ કેન્દ્રો આવેલા છે. આ તાલીમ કેન્દ્રોના સ્ટાફ છે એ ગ્રામ કક્ષાએ જાય છે અને સિઝનની શરૂ, પ્રી સિઝનલ એટલે કે આપણી ખરીફ સિઝન હોય, રવિ ઉનાળુ ઋતુ હોય, એની શરૂઆત થાય એ પહેલા આ સ્ટાફ ગ્રામ કક્ષાએ જઈ ખેડૂત ભાઈઓ ખેડૂત બહેનોને મળે છે. એમની સાથે વિવિધ ખાતાની જે વિસ્તરણ પ્રવૃત્તિઓ છે, ખેડૂત તાલીમ કેન્દ્રની જે કાર્યવાહી છે એનાથી વાકેફ કરે છે અને ખેડૂત ભાઈઓને આ તાલીમ કેન્દ્રોમાં આવવા માટે સમજાવે છે અને જે જે કંઈ આ બાબતે સગવડ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે એની ગ્રામ્ય કક્ષાએ જઈને બહેનો દ્વારા ખેડૂત બહેનોને અને ભાઈઓને આ પ્રિસિઝનલ કાર્યક્રમમાં માહિતગાર કરી એમને કૃષિ ખાતાના તાલીમ કેન્દ્રોમાં આવવા માટે પ્રેરણા આપવામાં આવે છે. ચોક્કસથી. અત્યારે જો આપણે ચાલુ નાણાકીય વર્ષની વાત કરીએ તો પ્રી સિઝનલ કેમ્પ જે છે એમાં સરકારશ્રી દ્વારા શું આયોજન કરવામાં આવે છે કે શું બજેટની ધારાવાહી કે જોગવાઈ કરવામાં આવે છે? બરાબર છે. આમ ખેડૂત રાજ્યની અંદર કુલ 26 ખેડૂત તાલીમ કેન્દ્રો છે. દરેક તાલીમ કેન્દ્ર દીઠ 10 ભાઈઓ માટે પ્રી સિઝનલ કેમ્પ અને 10 બહેનો માટે પ્રી સિઝનલ કેમ્પ, એમ કરીને એક ખેડૂત તાલીમ કેન્દ્ર દીઠ કુલ 20 આવા પ્રી સિઝનલ કેમ્પ કરવામાં આવે છે. અને દરેક કેમ્પમાં માનો કે અમારો સ્ટાફ ગામ કક્ષાએ જાય અને ત્યાં ભાઈઓ અને બહેનો એકઠા થાય, એમની માનો કે રિફ્રેશમેન્ટ માટે પ્રતિ કેમ્પ દીઠ આ એક દિવસનો કેમ્પ હોય છે, એમાં 4000 રૂપિયાની જોગવાઈ હોય છે, ખર્ચની મર્યાદા હોય છે. આમ કુલ રાજ્યના કુલ 26 કેન્દ્રો અને પ્રતિ કેન્દ્ર દીઠ
20 આવા પ્રિસિઝનલ કેમ્પના આપણે ગણતરી કરીએ તો 520 કુલ પ્રિસિઝનલ કેમ્પ થાય એની 20 લાખ ઉપરની આપણે રાજકક્ષાની જોગવાઈ રાજ્ય સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં કરેલી છે. જી, અને આજે આ તાલીમ વર્ગો થાય છે, તાલીમ કાર્યક્રમો થાય છે, તેમાં સંસ્થાકીય તાલીમ વર્ગ તથા યુવા સંસ્થાકીય તાલીમ વર્ગ એ શું છે એના વિશે અમારા ખેડૂત મિત્રોને માહિતી. સંસ્થાકીય તાલીમ વર્ગ બહેનો માટે અને ભાઈઓ માટે અલગ અલગ યોજવામાં આવે છે. આ સંસ્થાકીય તાલીમ વર્ગની મર્યાદા 30ની સંખ્યા હોય છે. 30ની સંખ્યામાં બહેનો આવે, 30ની સંખ્યામાં ભાઈઓ આવે. પ્રતિ કેન્દ્ર દીઠ એટલે કે ખેડૂત તાલીમ કેન્દ્ર દીઠ કુલ 10 ભાઈઓ માટેના વર્ગો અને 10 વર્ગો બહેનો માટેના વર્ગો હોય છે. આ જે સંસ્થાકીય તાલીમ વર્ગ છે કુલ 4 દિવસનો તાલીમ વર્ગ હોય છે. આમાં ખેતી છે, પશુપાલન છે, બાગાયત છે, મત્સ્યપાલન છે, એવા ખેતીને સંલગ્ન વિવિધ વિષયોની અહીંયા ખેડૂત ભાઈઓને અને ખેડૂત બહેનોને ખેતીના સંલગ્ન વિષયોની તાલીમ આપવામાં આવે છે. ફક્ત તાલીમ નહીં પણ એની સાથે કૃષિ સંલગ્ન નિદર્શનો પણ યોજવામાં આવે છે. ખેડૂત ભાઈઓને ઘણી કૃષિ તજજ્ઞતા છે એ સહેલાઈથી સમજી ન શકાય એ માટે નિદર્શનની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. આમ આ તાલીમ કેન્દ્રો સંસ્થા લેવલે એટલે કે ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે વિવિધ દર્શ શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરી ખેડૂતો સહેલાઈથી સમજી શકે એવી રીતે અહીંયા તાલીમ આપવામાં આવે છે. અહીં જે બેન આપણે સંસ્થા કે તાલીમ વર્ગમાં જે ખેડૂત ભાઈઓ આવે છે એ સામાન્ય રીતે શિક્ષિત ખેડૂત 5 ધોરણ સુધી અભ્યાસ કરેલો હોય અને માનો કે ખાતાની આપણે કૃષિની તજજ્ઞતા છે એ બીજાને કહી શકે અને નવી ટેકનોલોજી હોય એ અપનાવવા માટે એની સાહસિક વૃત્તિ હોય એવા ખેડૂત ભાઈઓ અને બહેનોને પસંદ કરવામાં આવે છે અને આ તાલીમ કેન્દ્રો ખાતે એમને તાલીમ આપવામાં આવે છે. ખૂબ જ સરસ. બીજી એક વાત જાણવી હતી કે આજે શેરિંગ ફોલોઅપ કેમ્પ જે છે હવે આપણે જે આપણે વાત કરી કે કૃષિ ખેડૂત ભાઈઓ છે, બહેનો છે, એ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતેથી કૃષિની તજજ્ઞતાની તાલીમ મેળવીને જાય છે. ત્યારબાદ એમને ગ્રામ્ય કક્ષાએ શું પદ્ધતિ અપનાવી અથવા તો નવીન શું ટેકનોલોજીનો એમને ઉપયોગ કર્યો અથવા તો એમને આ તાંત્રિકતા અપનાવવા પાછળ કોઈ મુશ્કેલીઓ નડતી હોય તો એ માટે અમારા ખેડૂત તાલીમ કેન્દ્રના સ્ટાફ છે, કર્મચારીઓ છે, એ ગ્રામ કક્ષાએ જઈને શેરિંગ વર્કશોપ કરે છે અને ત્યાં આગળ ખેડૂત ભાઈઓને આ તાંત્રિકતા પૂરેપૂરી અપનાવે અને ત્યાર તે સિવાય માનો કે તાલીમ લઈ ગયા છે એ ખેડૂતો બીજા ખેડૂતોને આ પદ્ધતિ કેટલી અંશે એમને વિસ્તરણ કર્યું એ પણ આ એટલે કાંઈક મૂલ્યાંકન કેમ્પ કહેવાય કે તાલીમ લીધા બાદ તાલીમનો શું અસર થઈ એ જાણવા માટેનો આ શેરિંગ ફોલોઅપ છે. બીજું જે જાણવું છે કે ભાઈ આ જે તાલીમ કાર્યક્રમો થાય છે એમાં કૃષિ મેળાની કોઈ જોગવાઈ છે અને જો હોય તો એના વિશે અમારા દર્શક મિત્રો. બહુ સરસ બેન આપણે વાત કરી કે અમારા ખેડૂત ભાઈઓ તાલીમ લઈને જાય છે 12 મહિના સુધી. આ કૃષિ અમારા ખેડૂત તાલીમ કેન્દ્રોની અંદર તાલીમ લીધા પછી ખેડૂત ભાઈઓએ કંઈક નવું સાહસ કરીને કૃષિ તજજ્ઞતા અપનાવી હોય એમને બિરદાવી જ રહી કારણ કે ખેડૂત ભાઈ આ ટેકનોલોજી અપનાવશે એને જોઈને અમારા બીજા ખેડૂત ભાઈઓ અપનાવશે અને જેનાથી ઓવરઓલ આખા રાજ્યનું કૃષિ ઉત્પાદન છે ગુણવત્તાસભર બનશે અને વધુ ઉત્પાદન આપણે મેળવી શકીશું. આ માટે રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્ર દીઠ કુલ 2 કૃષિ મેળાનું આયોજનનું બજેટની જોગવાઈ અંદાજપત્રમાં જોગવાઈ કરી છે. દરેક ખેડૂત તાલીમ કેન્દ્રમાં એમાં ભાઈઓ માટે એક કૃષિ મેળો હોય છે, બહેનો માટે પણ એવી રીતે કૃષિ મેળો હોય છે અને પ્રતિ તાલીમ કેન્દ્ર દીઠના મેરા દીઠ 2 લાખની રાજ્ય સરકારે બજેટમાં પણ જોગવાઈ કરી છે. તો અહીં આગળ જે તાલીમ લઈને બહેનો ગયા છે, ભાઈઓ ગયા છે, એમને અમે એમની સ્પર્ધાઓ રાખીએ છીએ અને સ્પર્ધામાં જે બેન ભાઈ પ્રથમ, બીજો અને તૃતીય નંબર આવે એમને પ્રોત્સાહિત રૂપે ઇનામ પણ આપીએ છીએ. તેમજ આ ખેડૂત ભાઈઓ પોતાની ભાષામાં કૃષિ મેળાની અંદર આવી અને બીજા ખેડૂત ભાઈઓને પોતે જે કંઈ અપનાવ્યું છે એમની ભાષામાં અમારા બીજા ખેડૂત ભાઈઓને પણ એની વાત કરે છે જેથી અમારી જે કૃષિ તજજ્ઞતા છે એ ગ્રામ કક્ષા સુધી ઘણા બોળા ખેડૂત ભાઈઓમાં પ્રસારિત થાય છે.
ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ ખેતી ખાતાની વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓ વિશે. હજી પણ ઘણી બધી વાતો આપણે જાણવાની બાકી છે, પરંતુ અત્યારે અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો લઈએ વિરામ. વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓ વિશે થોડી વાર પહેલા જ આપણે માહિતી મેળવી, તાલીમ કેન્દ્રો વિશે અને ઘણી બધી બાબતો વિશે. બીજું કે રાજ્યની અંદર જે આ શૈક્ષણિક પ્રેરણા પ્રવાસ થાય છે, તો એના માટે શું કહેશો અમારા ખેડૂત મિત્રોને? ખેડૂતભાઈઓ, આપ સૌ જાણો છો કે આજે વૈશ્વિકરણનો યુગ છે. ખેડૂતભાઈ પોતાના જ ગામમાં જો જે ખેતી કરે છે તે સિવાય આપણી આજુબાજુ બીજા ખેડૂતો કેવી ખેતી કરે છે એને જાણવું ખૂબ જરૂરી છે. આ માટે અમારા આ જે વિસ્તરણ પ્રવૃત્તિ છે એમાં પ્રેરણા પ્રવાસની પણ જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે એમાં રાજ્યની અંદર શૈક્ષણિક પ્રેરણા પ્રવાસ, રાજ્ય બહાર શૈક્ષણિક પ્રેરણા પ્રવાસ, તેમજ રાજ્ય આંતરરાષ્ટ્રીય કક્ષાનો શૈક્ષણિક પ્રેરણા પ્રવાસ, એમાં જો રાજ્ય બહારનો પ્રેરણા પ્રવાસ, જે 7 દિવસનો પ્રેરણા પ્રવાસ ગોઠવવામાં આવે છે રાજ્યની અંદર કે જે જિલ્લામાં આપણું તાલીમ કેન્દ્ર હોય તે સિવાયના બીજા જિલ્લામાં પણ એટલે કે પ્રેરણા પ્રવાસ ગોઠવવામાં આવે છે. આમાં જે ખેડૂત ભાઈ માનો કે આપણા સંસ્થાકીય તાલીમ વર્ગમાં આવેલા હોય અને તાલીમ લઈને ગયા હોય એવા ખેડૂત ભાઈઓને પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલો હોય, સાહસિક વૃત્તિ ધરાવતા હોય, નવી કૃષિ ટેકનોલોજી બીજા ખેડૂત ભાઈઓને કહી શકે અને સમજાવી શકે એવી ગુણવત્તા ધરાવતા હોય એવા ખેડૂત ભાઈઓને પ્રેરણા પ્રવાસની અંદર લઈ જવામાં આવે છે. અને આ પ્રેરણા પ્રવાસની અંદર અમારા કૃષિ ખાતાના અને કૃષિ યુનિવર્સિટીના અલગ સંશોધન કેન્દ્રો છે. આપણે બેન જાણીએ છીએ કે આજે ખેડૂત એના ખેતર ઉપર જે કૃષિનું ઉત્પાદન મેળવે છે એના કરતાં આપણા કૃષિ સંશોધન કેન્દ્રો ઉપર જે સંશોધનના પરિણામે જે ઉત્પાદન મળે છે આ બંને વચ્ચે ખૂબ તફાવત જોવા મળે છે. એટલે કે ખેડૂતના ખેતર ઉપર ખેડૂત ઓછું ઉત્પાદન લે છે અને સંશોધન કેન્દ્ર ઉપર એનું ઉત્પાદન વધારે હોય છે. તો આ કયા કારણોસર ઉત્પાદન વધારે આવે છે એની રૂબરૂ ખેડૂત ત્યાં સંશોધન કેન્દ્ર ઉપર માહિતી મેળવે છે. અને આ તારે જ શક્ય બને કે ખેડૂત જાતે તો જઈ નહીં શકે, પણ આવા શૈક્ષણિક પ્રેરણા પ્રવાસમાં ખેડૂત ભાઈઓ અમારા સંશોધન કેન્દ્ર ઉપર જાય છે અને કૃષિ તજજ્ઞતા વિશે વિસ્તૃત માહિતી મેળવે છે. જેમ રાજ્યની અંદર તમે વાત કરી કે આવા ઘણા બધા શૈક્ષણિક પ્રેરણા પ્રવાસ થાય છે, રાજ્ય બહાર બી થાય છે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ બી થાય છે, તો આ પ્રેરણા પ્રવાસમાં ભાગ લેવા માટે ખેડૂતોની લાયકાત વિશે તો તમે વાત કરી, પણ બીજું શું જોઈએ ખેડૂત મિત્રોમાં કે જેના લીધે આવા પ્રવાસ કરી શકે અને બીજા જે ખેડૂતો છે એમની પાસેથી માહિતી પ્રાપ્ત કરી શકે? બરાબર છે. જે ખેડૂત ભાઈઓ માનો કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એટલે કે આપણા વિદેશમાં પ્રવાસ જવા માટેની લાયકાતની જો વાત કરીએ, કોઈ એને આપણે માનો કે આ બધા ક્રાઇટેરિયા છે. ખેડૂત ભાઈઓ પોતે કૃષિ મેળામાં આવ્યા હોય, એ હરીફાઈઓમાં ભાગ મેળવ્યો હોય, વિજેતા બન્યા હોય, એટલે કંઈક વિશેષ એની લાયકાત હોય એવા ખેડૂત ભાઈઓને પસંદ કરવામાં આવે છે કે જે વિદેશમાં જાય અને એ તાંત્રિકતા સમજે અને આપણા ખેડૂત ભાઈઓને અહીંયા એ તાંત્રિકતાનો પ્રચાર પ્રસાર કરે એ ખાસ જોવામાં આવે છે. અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાનો જે પ્રેરણા પ્રવાસ છે એ લગભગ 10 દિવસનો પ્રેરણા પ્રવાસ રાખવામાં આવે છે અને પ્રતિ ખેડૂત દીઠ આમાં બહેનો માટે, બહેનો પણ વિદેશ પ્રવાસ જઈ શકે છે, બહેનો માટે પણ અલગ વિદેશ પ્રવાસની વ્યવસ્થા હોય છે, ભાઈઓ માટે પણ અલગ પ્રવાસ કરવામાં આવે છે. આમાં 10 દિવસના જોગવાઈ પ્રમાણે પ્રતિ દિવસ દીઠ ₹50,000ની આપણે જોગવાઈ કરવામાં આવી છે. એટલે સરકાર ખૂબ પ્રયત્નશીલ છે કે કૃષિ તજજ્ઞતા ખેડૂત ભાઈઓ અપનાવે અને એમના કૃષિ ઉત્પાદન વધુ મેળવે, ગુણવત્તાસભર કૃષિ ઉત્પાદન મેળવે એ માટે આ પ્રેરણા પ્રવાસ એ ખૂબ મહત્વની બાબત છે. જી, ચોક્કસથી. બીજું ભરતભાઈ એ જાણવું છે કે ભાઈ રાજ્યકક્ષાના જે આ શેરિંગ વર્કશોપ થાય છે એનો મુખ્ય હેતુ શું છે?
મિત્રો, રાજ્ય સરકારની આ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે વિવિધ જે કૃષિ વિસ્તરણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમાં ખેડૂત ભાઈઓ જે તાલીમો મેળવે છે એવા ખેડૂત ભાઈઓ આ રાજકક્ષાના શેરિંગ વર્કશોપમાં આવે છે અને આ જે આખા જે વિસ્તરણની પ્રવૃત્તિ છે એમાં ખેડૂતો કઈ સુધારો સૂચવવા માગે છે, આ કઈ પ્રવૃત્તિઓની અંદર કોઈ વિશેષ ઘટક ઉમેરવાની જરૂર છે કે કેમ, કોઈ માનો કે તાલીમ રાખવામાં આવે છે, તાલીમનો સમય મર્યાદા વધારવાની જરૂર છે, તાલીમમાં એમને જે જે વિષયોની તાલીમ આપવામાં આવી છે તે સિવાય કોઈ અન્ય વિષયોને આવરી લેવાની જરૂરિયાત ઊભી થાય છે કે કેમ, એ સમગ્ર વાર્ષિક મૂલ્યાંકન કરીને નવા વર્ષે તાલીમ કાર્યક્રમમાં અથવા વિસ્તરણ પ્રવૃત્તિઓમાં શું ફેરફાર કરવો એ માટે રાજ્યકક્ષાનો શેરિંગ વર્કશોપ થાય છે જે માન્ય ખેતી નિયામકશ્રીના કક્ષાએના અધ્યક્ષપણા હેઠળ આખા વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. એટલે તાલીમ ઘટકની અંદર વિસ્તરણ પ્રવૃત્તિઓની અંદર આગામી વર્ષમાં શું ફેરફાર કરવાની જરૂરિયાત છે એ ખેડૂત ભાઈઓ પોતે પણ એમાં સુધારા સૂચવે એ આશયથી આ વર્કશોપનું, રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. ખૂબ જ સરસ. ભરતભાઈ, બીજું એક જાણવું છે કે ખેતી ખાતામાં ઘણી બધી સહાય યોજનાઓ હોય છે, તો આ વિવિધ સહાય યોજનામાં કૃષિ નિદર્શન જે યોજના છે એનાથી અમારા ખેડૂત મિત્રોને શું ફાયદો થાય છે એના વિશે થોડી માહિતી આપશો? ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો કે આપ ઘણું વાંચન પણ કરતા હશો, અમારા ટીવી માધ્યમ દ્વારા, ટેલિવિઝન, દૂરદર્શન માધ્યમ દ્વારા પણ ઘણા પ્રોગ્રામ કરતા હશો, જોતા હશો. પરંતુ ખેડૂતની એક એવી ભાવના હોય છે કે જ્યાં સુધી પ્રત્યક્ષ વસ્તુ જુએ નહીં ત્યાં સુધી નવી બાબત અપનાવતો નથી. તો પ્રત્યક્ષ વસ્તુ જોવા માટે આ નિદર્શનો ગોઠવવામાં આવે છે. એમાં આપણા ગામની અંદર અનુસૂચિત જાતિના ખેડૂતો હોય, અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય અને સામાન્ય ખેડૂતો હોય એમના માટે ક્ષેત્રીય નિદર્શનોની જોગવાઈ કરવામાં આવેલી છે. પ્રતિ એકર દીઠ રૂપિયા 4000ની મર્યાદામાં આ તમામ ખેડૂત ભાઈઓને ક્ષેત્રીય નિદર્શન આપવામાં આવે છે. ક્ષેત્રીય નિદર્શન કે આપણા વિસ્તારની અંદર જે પાક થાય છે એ પાક માટેની સુધારેલી વેરાયટી, અત્યારે માનો કે દિવેલા વાવવાનો પ્રોપર સમય છે, ખેડૂત ભાઈઓ દિવેલા વાવતા હશે અને એ માટે દિવેલા માટે ક્ષેત્રીય નિદર્શન આપવામાં આવે, એમાં દિવેલાનું સારું સુધારેલી જાતનું 7 નંબરનું બિયારણ GCS 7, ખેડૂત ભાઈઓ જો માનો કે બીજા બિયારણો વાપરે તો અત્યારે દિવેલામાં સુકારાનો રોગ છે જેના કારણે ખેતર આખું સુકાઈ જાય અને આપણને ધારી ઉત્પાદન મળે નહીં. તો આવી સારી વેરાયટીના નિદર્શનો આપવામાં આવે, ફક્ત બિયારણ જ નહીં પણ એ બિયારણ માટે પ્રતિ એકર દીઠ એને જોઈતા વિવિધ કૃષિ સંલગ્ન સાધન સામગ્રી, ખાતર છે, સૂક્ષ્મ તત્વો છે, જૈવિક ખાતરો છે, નિંદનનાશક દવાઓ છે, જંતુનાશક દવાઓ છે, આ તમામના પેકેજ રૂપે ક્ષેત્રીય નિદર્શનો આપવામાં આવે છે. આ ઉપરાંત જે માનો કે ફૂડ સિક્યોરિટી મિશન રાજ્ય સરકાર ચલાવે છે, આ ફૂડ સિક્યોરિટી મિશન દિવેલા પાકો છે અને ચોખા છે, ઘઉં છે, આવા પાકો માટે નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન હેઠળ પણ બ્લોક નિદર્શન અને ક્લસ્ટર નિદર્શન એવી રીતે નિદર્શનો ગોઠવીને, ટૂંકમાં નિદર્શન પાછળનો આશય કે કૃષિ તજજ્ઞતા ખેડૂત ભાઈઓ વ્યવસ્થિત રીતે અપનાવે એ માટે આ નિદર્શનો ખેડૂત ભાઈઓ માટે ગોઠવવામાં આવે છે. ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી અમારા ખેડૂત મિત્રોને. ખેડૂત મિત્રો, હજી બી આપણે ઘણી બધી જાણકારી મેળવવાની છે ભરતભાઈ પાસેથી, પરંતુ અત્યારે કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે, એક વિરામનો લઈએ. એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. કૃષિ દર્શન કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ ખેતી ખાતાની વિસ્તરણ પ્રવૃત્તિઓ વિશે. ભરતભાઈ સાહેબ, આપણે ઘણી બધી વાતો કરી, એમાં તમે શરૂઆતમાં કીધું હતું કે આત્મા યોજના, તો આ આત્મા યોજના હેઠળ કરવામાં આવતી વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિ વિશે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપશો? આત્મા એક જિલ્લા કક્ષાની રજીસ્ટર થયેલી સોસાયટી છે, સ્વાયત્ત છે. જેવી રીતે કૃષિ ખાતાની જે વિસ્તરણની આપણે પ્રવૃત્તિઓની વાત કરી એવી રીતે આ સ્વાયત્ત જે આત્માટેક એટલે કે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી એને ટૂંકા સ્વરૂપમાં આત્મા તરીકે ઓળખવામાં આવે છે. આ જે આત્મા એજન્સી છે એ કૃષિ સંલગ્ન વિસ્તરણ પ્રવૃત્તિઓમાં માનો કે જે સહકારી સંસ્થાઓ છે, ખાનગી સંસ્થાઓ છે
એને સાંકળીને સૂક્ષ્મ લેવલનું પ્લાનિંગ કરે છે. આપણે જે કૃષિ ખાતાની જે આ પદ્ધતિ જોઈને આ એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીમાં નીચે મૂળભૂત જે છે ખેડૂતમાં ફાર્મર્સ ફ્રેન્ડ એટલે કે બે ગામ દીઠ એક ખેડૂતને પસંદ કરવામાં આવે છે, જે આપણા ગામનો જ ખેડૂત હોય છે અને બે ગામની અંદર એ ખેડૂત ભાઈ અમારી વિસ્તરણ પ્રવૃત્તિઓનો ફેલાવો કરે છે, પ્રચાર પ્રસાર કરે છે અને એ ગામ્ય કક્ષાએ નાના નાના ખેડૂત રસ ગ્રુપ, ફાર્મર્સ ઇન્ટરેસ્ટેડ ગ્રુપ હોય એમની સાથે ચર્ચા વિમર્શ કરે છે, એમની સાથે બેઠકો કરે છે, એમના ગામની અંદર શું કંઈ નવીન પાકોનું આયોજન કરવાનું આયોજન છે, આત્મા યોજના છે એનું આખું આયોજન નીચેથી જે સલાહ સૂચન આવે એના આધારે ઉપર પ્લાનિંગ કરવામાં આવે. બાકી સરકારની અંદર જે યોજના છે ઉપરથી નીચે પ્રમાણે પ્લાનિંગ થાય અને આત્મામાં નીચેથી ખેડૂતોના સલાહ સૂચનના આધારે ઉપર પ્લાનિંગ કરવામાં આવે છે. એટલે નીચે FIG ગ્રુપ સક્રિય છે. આપણા ગામ રાજની જો વાત કરીએ તો રાજની અંદર લગભગ 1800 જેટલા ફાર્મર્સ ફ્રેન્ડ નોંધાયેલા છે, રજીસ્ટર થયેલા છે અને એને રાજ્ય સરકાર દ્વારા એટલે કે આત્મા એજન્સી દ્વારા પ્રતિ વર્ષ 6000 રૂપિયાની મર્યાદામાં કન્ટીજન્સી ખર્ચ પેટે બજેટ જોગવાઈ કરવામાં આવી છે. ક્યાં ખેડૂત ભાઈઓ નાની મોટી મિટિંગો કરે, ક્યાંય બીજા ખેડૂતોને વિસ્તરણ પ્રવૃત્તિઓ સાથે જે કામગીરી કરે એના ખર્ચ પેટે આ જોગવાઈ કરવામાં આવેલી છે. આત્માની અંદર એક ખાસ કૃષિ ગોષ્ઠીનો ઘટક આવે છે કે એમાં કૃષિ સાથે સંકળાયેલા ખેડૂત ભાઈઓ બહેનો અને કૃષિના નિષ્ણાતો અને કૃષિ સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ આ બધાનો સમન્વય સાથે કૃષિ ગોષ્ઠી થાય છે. કૃષિ સાથે સંલગ્ન કૃષિના વિષયો સાથે એમાં ચર્ચા વિમર્શ થાય છે. એમાં ખેડૂત ભાઈઓને જે કંઈ મુશ્કેલી આવે એ અમારા વૈજ્ઞાનિક સુધી એને ફીડબેક આપે છે. માનો કે ઘણા સંશોધનો હોય પણ જ્યારે ખેતરની અંદર એનો અમલ થાય તો એ સંશોધનની અંદર પણ કંઈક સુધારો કરવાની જરૂરિયાત છે એ ખેડૂતોની ફીડબેક ઉપરથી નક્કી થાય છે. તો આ કૃષિ ગોષ્ઠી એ આત્માનું એક અગત્યનો ઘટક છે. આ ઉપરાંત જે અગાઉ આપણે ચર્ચા કરી એવી જ રીતે આત્મા યોજનાની અંદર પણ વિવિધ સ્પર્ધાઓ થાય છે, કૃષિ મેળા થાય છે, રાજ્ય લેવલના પ્રેરણા પ્રવાસની કામગીરી પણ કરવામાં આવે છે. આમ આત્મા યોજના પણ એ સ્વાયત્ત રીતે કૃષિ વિસ્તરણમાં સારું એવું કામ કરી રહી છે. ખૂબ જ સરસ ભરતભાઈ સાહેબ. બીજું એ જાણવું હતું કે જેમ આખી આ પ્રવૃત્તિ વિશે વાત કરી વિસ્તરણ પ્રવૃત્તિ વિશે કે દરેક ખેડૂત મિત્રો, મહિલા ખેડૂત મિત્રો જો આમાં ભાગ લેવા માંગતી હોય તો એમને શું કરવું જોઈએ કે રજીસ્ટ્રેશન, તમે જેમ હમણાં વાત કરી તો રજીસ્ટ્રેશન માટેની શું જોગવાઈ છે કે એમને નાની નાની વાત જે છે જાણવી હોય કે કેમ્પ તેમના ગામમાં થયા હોય છે જાણવા હોય તો એમને માહિતી ક્યાંથી મળી શકે અને કેવી રીતે મળી શકે? આપ હવે તો ટેકનોલોજીના યુગમાં માહિતી મેળવવી એટલે પહેલા તો ખબર છે કે ભાઈ પોસ્ટકાર્ડ આપણે લખતા હતા અથવા તો પુસ્તક વાંચતા હતા. અત્યારે ઇન્ટરનેટના જમાનામાં હવે ખેતીવાડી ખાતાની એક વેબસાઇટ છે, આઈ ખેડૂત પોર્ટલ છે. કૃષિ ખાતાને સંલગ્ન આ માનો કે વિસ્તરણ પ્રવૃત્તિ તો ઠીક છે, એ સિવાય બીજી ઘણી બધી વિગતો છે, સહાય યોજનાઓ છે ખાતાની, કૃષિ ખાતાની યોજનાઓ, એ તમામની જો કોઈ માહિતી મેળવવાનું જો એક જ સરનામું છે આઈ ખેડૂત પોર્ટલ. આ તમામ વિગતો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત જોઈ શકે છે. તદઉપરાંત આપણે જે વાત કરી કે કોઈ બહેનો છે કે ભાઈઓ છે એમને જોડાવું છે તો અમારા ખેડૂત તાલીમ કેન્દ્રના સ્ટાફ છે જે પ્રિસિઝનલ કેમ્પ જ્યારે આપણા ગામમાં કરે ત્યારે આપ એનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને અમારા તાલીમ કેન્દ્ર ખાતે જે વિવિધ તાલીમો ચાલે છે સંસ્થાકીય તાલીમ વર્ગોમાં આપ આવી શકો છો, અમારા સ્પર્ધામાં વિજેતામાં ભાગ લઈ એમાં આપ વિજેતા થઈ શકો છો. તે ઉપરાંત વિવિધ અમારા જે પ્રેરણા પ્રવાસો છે એમાં પણ આપ સહભાગી થઈ શકો છો. બેન જો વાત કરીએ તો આખા રાજ્યનું આ જે વિસ્તરણ તાલીમ કાર્યક્રમ ચાલી રહ્યો છે ખેડૂત તાલીમ કેન્દ્ર મારફત, એનું અંદાજે 8-1 કરોડનું રાજ્ય સરકારનું આ વર્ષનું બજેટ છે. તો ખેડૂત ભાઈઓની મારે નમ્ર વિનંતી છે તો આ સહાય યોજનાઓનો અથવા તો આ અમારા નો લાભ આપ મેળવો એવી હું આપની પાસેથી અપેક્ષા રાખું છું.
ખૂબ જ સરસ ભરતભાઈ સાહેબ, આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને અમારા ખેડૂત મિત્રોને ખેતી ખાતાની વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિ વિશે આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર ખેડૂતભાઈ. દર્શક મિત્રો, ફરીથી મળીશું કૃષિ દર્શન કાર્યક્રમમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.